કર્તવ્ય નિષ્ઠા કે આપણે જે ફરજ છે એ સમજતા કર્મઠતા એટલે કે શું કરવું
સામાન્ય પરિવારમાંથી થઈ જન્મ લઈ અને પછી કેવી રીતના ઈચ્છે પોતાના દેશના વડાપ્રધાન પ્રધાનમંત્રી સુધીના પદ પર સુધી પહોંચ્યા ઉસકા રહસ્ય ઉનકે કર્મયોગ્ય હોને મેં છુપા હુઆ હે એને જે પોતાના કર્મને સાર્થક બનાવ્યું હતું એની પાછળ એનું રહસ્ય રહેલું છે। वे उन लोगों में भी नहीं थे जो भाग्य पर भरोसा करके बैठे रहते थे कि इन लोगों में भी नहीं कि भाग्य में आशा तो आपने प्राप्त था से एक काल में भी शांति की बे सेवा भी होती न होता और अचानक कभी भी सफलता मिल जाती है बल्कि वे उनमें से अन्य क्या है कुछ इधर न लाकर जैसे मास तो आपने पास कर जाती है कहीं ना मैंने मेहनत करवा वाला है उनको बट ये मेहनत कर उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा कर्म का संपूर्ण
કે લાલ બહાદુર શાસ્ત્રીજીએ પોતાનું જે મત કેમ આપણે નરેન્દ્ર મોદી માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે એના ભાષણ કે પ્રવચનની અંદર બોલતા હોય છે તેવી જ રીતે જ્યારે આ પ્રધાનમંત્રી હતા લાલ બહાદુર શાસ્ત્રીજી તો ત્યારે એની કીધેલું છે એની વાત કરવામાં આવેલી છે વ્યક્તિ કરતી હોય કહા છે યહાં તક કે ભલે હી આપ રાજનીતિક ક્ષેત્ર હોય આપ સામાજિક ક્ષેત્ર યા કિસી ભી અન્ય ક્ષેત્ર મેં કાર્ય કરતે હૈ કે તમે ગમે તે જગ્યાએ કાર્ય કરો રાજનીતિનું કાર્ય હોય સામાજિક કાર્ય હોય કે પછી બીજું કોઈ અન્ય ક્ષેત્ર હોય સેવાકીય ક્ષેત્ર હોય યદિ આપ ઇસમે સફળ હોના ચાહતે હૈ તો અપને દાયિત્વ કી પૂરી તરહ સે નિર્વાહ કરના ચાહતે હૈ યદિ આપ ઇસમે સફળ હોના ચાહતે જો તમે મેં સફળ થવા ઈચ્છતા હો અપને દાયિત્વ કા પૂરી તરહ સે નિર્વાહ કરના ચાહતે હો આપકો કાર્ય પર સમર્પણ તથા ભક્તિ ઓર કર્મ મેં સમન્વય હોના ચાહિએ કે આ બધાય તમારી જગ્યા પર દાયિત્વ હોય તો કે જે કંઈ પણ ફરજો છે એ પૂરી તરહથી સંભાળવી છે તેનું ધ્યાન રાખવું છે તમારે એમાં નિર્વાહ કરવો છે એનું આયોજન કરવું છે આપની જે જે જવાબદારીઓ છે એને આપણે પૂરી કેવી રીતના કરવી તો એ જવાબદારીઓનું આપણને સફળતા હોય તો તો આપણે આપણે કાર્ય સમર્પણ કે જે ત્યાગ કરીએ છીએ તથા ભક્તિવર કર્મમાં સમન્વય હોના છે કે બે વસ્તુ આપણે જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે જ આપણે આપણે કોઈ પણ કાર્યને છીએ સંપૂર્ણ બનાવી શકીએ છીએ મેં શાસ્ત્રીજીની સફળતા કા રહસ્ય ઉનકે ઇસી મહત્વપૂર્ણ ચિંતન મેં માનતા હું એની જે હું ભાષણ કીધું એની જે ઊંડો ગહન ચિંતન કરેલું હોય એને જ એની સફળતાનું રહસ્ય હું માનું છું સાથે એવા બી કહીને માનતા હું કે કિસી ભી વ્યક્તિ સમાજ ઓર દેશ કે વિકાસ કા રહસ્ય इसी भक्ति और कर्म के सिद्धांत में निहित है कि कोई पण देश हो तो कि इनो कोई पण व्यक्ति और देश के समाज इनी सफलता केनो विकास को आधार पे ना पाछे तो कि भक्ति और कर्म के सिद्धांत पर फरज आ इनो विकास आधार लागे छे शास्त्री जी का संपूर्ण जीवन श्रम सेवा सारथी और समर्पण का अनुपम उदाहरण कि आनु जीवन छे लाल बहादुर शास्त्री जी को तो इनो जीवन केनो उदाहरण कि
પંડિત નેહરુજીએ જે કંઈ પણ આપણી રાજનીતિના જે સિદ્ધાંતો રાખ્યા કે એના જે વારસો આપ્યો તો રાજનીતિને સંભાળવાનો કઈ રીતે અને પછી તો એને આગળ કઈ રીતે ધીમે ધીમે લઈ જવું એ કામ ઘણું બધું મુશ્કેલ હતું. લેકિન દેશને ઉસ સમય યહાં સાથ સાથ દેખા કે ઉસે સંભાળ લેતી તાકાત શાસ્ત્રીજી કે લોકોએ પણ દેશના જોયું કે એને સંભાળવાની તાકાત છે શાસ્ત્રીજીમાં ઘણી બધી સારી છે. શક્તિ દ્વારા દેશની ઈશ આકાંક્ષા તો ભી પૂરા કરી કે આ બધી જ ઈચ્છાઓ હતી દેશની તે બધી જ લાલબહાદુર શાસ્ત્રીએ પૂરી કરેલી હતી કે જો એના જીવનના જે કઈ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાબતો છે એ જ એનું વર્ણન કરેલું છે. એના જીવનની અંદર એના પોતાના વ્યક્તિ કરીને કેટલા બધા સારા એવા ગુણો છે એને પ્રાપ્ત કરેલા છે. શાસ્ત્રીજીની એક સબસે બડી વિશિષ્ટ યો હતું કે ભી સામાન્ય પરિવાર મેં પેદા હોય તે સામાન્ય પરિવાર મેં ઉનકી પરવરિશ હોઈ ઓર જબ દેશ કે પ્રધાનમંત્રી જૈસે મહત્વપૂર્ણ પદ પર પહોંચે તબ ભી વહ સામાન્ય હી બને રહે. કે લાલબહાદુર શાસ્ત્રી છે તો એને ખૂબ જ વિશિષ્ટ બાબત એમ કહેવામાં આવે છે કે એનો જન્મ છે એ કેવા કે સામાન્ય પરિવાર મેં મિડલ ક્લાસ છે મધ્યમ વર્ગની પરિસ્થિતિ એવા જ અને ઈચ પરિવારમાં એનો ઉછેર પણ થયો અને ઈચ પરિવારમાંથી પોતે જે પ્રધાનમંત્રી જેવા ઉચ્ચ પદ પર કોઈ જાય તો પણ એનો દેખાવ કે સામાન્ય પરિવારની જેમ જ ન્યા પડી રહ્યો કે ન્યા કરે એનો ન્યા કેમ ઉડો હતો તો કે જોઈ બિના મેદા શાંતિ ઓર સરળતા ઉનકે વ્યક્તિત્વમાં એક વિશિષ્ટ પ્રકારના આકર્ષણ પેદા કરતે છે કે જો એનું વ્યક્તિત્વ ઈશ્વરે પ્રધાનમંત્રી બન્યા તો ત્યારે પણ એને શાસ્ત્રીજીએ અમારા દેશની સ્વતંત્રતા સંગ્રામમાં તપ પ્રવેશ કર્યો જબ વે એ
તેમાં પોતે એની ભાગ લીધેલો હતો કે ત્યારે પોતે ફક્ત એક સ્કૂલના વિદ્યાર્થી હતા. ગાંધીજીને અવમાન પર તે સ્કૂલ છોડ બહાર આવી હતી. ગાંધીજી એની પહેલા પોતે તરત સ્કૂલ છોડ્યો અને એની બહાર નીકળી ગયેલો હતો. इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की और त्यार पछी स्कूल ने छोड़ी तो पछी ने नवो अभ्यास थी काशी विद्यालय में करेला तो काशी मिनी विद्यापीठ में करेला था. उन्होंने अपनी शिक्षा पूरी की. उनका मन हमेशा था देश की आजादी और सामाजिक कार्यों की ओर लगा रहा. केनु जीवन के हमेशा माटे छे पोते देश के केवी रीतने स्वतंत्र तो आजादी વિચારો ચાલે તે રચનાત્મક વિચારો કે
કેવી રીતના દેશને આગળ લઈ જાય તો એ વિચારોને બીજી બાજુ પદાધિકારી ઊંચા પદ પર રહી કેવી રીતના સમાજને ઉત્કર્ષના કાર્યો કરવું તો એ બધે કાર્યોમાં આપણે પોતે આગળ લીધા છે. સર 1935 માં એ સંયુક્ત ક્રાંતિઓ કોંગ્રેસ કમિટી કે સચિવ બન્યા. કેના મુખ્ય થઈ ગયેલા હતા કોંગ્રેસ 1935 માં મુખ્ય પદ એને પ્રાપ્ત કરેલું. આપણે જે શ્રીમતી ઇન્દિરા ગાંધીજી છે
વેપાર વાણિજ્ય ઉદ્યોગ એટલે કે ઔદ્યોગિક એકમો ગૃહ છે એ મહત્વપૂર્ણ મંત્રાલયોને મંત્રી પદ પર સંભાળ કે આ બધી જગ્યાએ પછી મંત્રી રહ્યા હતા કે ગૃહ રેલ ઓર પરિવહન મંત્રી પછી સંચાર મંત્રી વાણિજ્ય મંત્રી ઉદ્યોગ ઓર ગૃહ મંત્રી કે આ બધે પદ પર પોતે પહોંચેલા વ્યક્તિ હતા કે બધે પદે તે સંભાળેલા હતા એક પદો પર રહેતા હોય શાસ્ત્રીજીને આપણી જે સ્પ્રશન છે પ્રશાસકીય પ્રશાસકીય દક્ષતા કા પ્રમાણિત દિયા બહોત હમારે દેશ કે લિયે ઉદાહરણ હૈ યા બધી જગ્યાએ કે સંભાળે સંભાળે જે રીતના પોતાનું કાર્ય કરે અને એ પણ વ્યવસ્થિત રીતના તો એ પણ એક ઉદાહરણ આપણા દેશ માટે છે અપને મંત્રાલય કાર્ય મેં ઉનકા દ્રષ્ટિકોણ અત્યંત વ્યવહારિક અને સભી પ્રકાર કે ઔપચારિકતા સે પરે હોતા થા કોઈ પણ ઔપચારિકતાની જે પણ વસ્તુ હોય એની સાચી અને સચોટ રજૂઆત કરો કે એનો જે દ્રષ્ટિકોણ એમાં જે કોઈ પણ પોતાના કાર્ય કરતા હતા તો એ બધાય રીતે પોતે છે એ બધી વસ્તુનું ધ્યાન રાખતા કેટલા મિનિટ તેને જે પોતાની ફરજો સમજી અને જે કાંઈ પણ
यहाँ आपका संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है कि आपने अपने देश प्रत्येक एक अधिकार पर आते हैं, लेकिन इससे कुछ कर्तव्य का भी बोझ जाता है कि हाँ तुमने जिसे देश में अधिकार पड़े हैं तो तुम्हारे देश प्रत्येक फर्ज में तुम्हारे बोझ पड़े हैं इस साथ में जाके छे चीजें समझना चाहिए जिन्हें तुम्हारे समझ में चाहिए। हमारा देश प्रजातंत्र है कि आपका देश छे प्रजा ने शासन करने वाला देश छे जो निजी स्वतंत्रता देश है जी अपने व्यक्तिगत पोताने लिखना स्वतंत्रता आपे लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए गए प्रतिबंधों की तहत होना चाहिए के इच्छे ई सबसे पहला तो छे ई व्यक्ति ने के कोई पर समाज ने कि जी आपने जिस स्वतंत्रता है कि પોતાની ઈચ્છાઓ કરતા પણ આપણે બધાને જે કે પણ બંધનો આપ્યા છે એના તરફ વધારે હોવો જોઈએ કે આપણે કે આપણો જે પ્રજાસત્તાક છે તો એ આપણને પોતાની જે સ્વતંત્રતા આપે છે પરંતુ સ્વતંત્રતાનો ઉપયોગ આપણે છે એ એક વ્યવસ્થિત સમાજના હિત માટે કરી અને પોતાની ઈચ્છાથી જ કે જે આપણે જે અમુક છે એ બંધનો રાખવા જોઈએ। અધિકાર કર્તવ્ય ઓર આઈટમ આત્મસંયમ કે બારીમાં यह अत्यंत महत्वपूर्ण बात शास्त्री जी ने कही थी कि जिसे आज याद रखने की जरूरत है। आज ये अपने याद रखनी चाहिए कि अपने अपने देश में नागरिक छे कि यह एक महत्वपूर्ण बाबत अधिकार फरज और कर्तव्य और जे आत्मसंयम राखो एना माटे तो शास्त्री जी एक खूब ज महत्वपूर्ण बात कीधेली छे कि जी आपने याद रखनी चाहिए शब्द दायित्व जिम्मेदारी जे आपकी फरज छे નિષ્ઠા વિના ફળની અપેક્ષા અનાશક કે કઈ પણ ફળની આશા રાખેલી સમર્પણ એટલે કે સ્વપ્ન અર્પી દેવું કે કોઈ પણ વસ્તુ કોઈને આપી દેવી સમર્પણ એટલે કે સહયોગ ભેગી કરવું નિહિ ભીતર દવા હોવા અને અંતર એટલે કે આપણી જે અંદર છુપાયેલું રહેલું છે એની વાત છે આસ્થા જ શ્રદ્ધા અને વિશ્વાસ વિરાસત ઉત્તરાધિકાર વારસો આખવા લલકાર કે કોઈની ચુનેતી આપણે સ્વીકારી અનિમલ એટલે કે જળમૂળ છે નષ્ટ કરવા દ્રક્ષતા દક્ષતા આપણે નિપુણતા તર્જી પ્રાધાન્ય કે જેને મહત્વ આપીએ છીએ યોગ્રી પ્રદત ક્રિયા નિર્વાચિત ચુનાવ દીક્ષા સમય વિશ્વવિદ્યાલય કા પ્રમાણપત્ર લીધી કા ઉત્સવ કે જ્યારે તમે કોઈ પણ વિશ્વવિદ્યાલયની અંદર પ્રવેશ લે છે ત્યારે એનું પહેલું બીજું ત્રીજું કે જે કઈ પણ એના સેમેસ્ટર વધુ પૂરું થાય એટલે પછી જે કાર્યક્રમ થાય એને દીક્ષાંત સમારોહ કહેવામાં આવે છે। અહીંયા આપણો આ પાઠ છે પૂરો થાય